કે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે છે અને ભાજપ જઈ રહી છે એટલે એને એમ છે કે અમારા કરોડો રૂપિયાના કૌભાંડો ખુલ્લા પડી જશે અને જિંદગી આખી જેલમાં સડવું પડશે, એ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એક એક નેતા ઉપર જીવને લોમડો કરવાનું ચાલુ કર્યું. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છૂટા છવાયા ઉભા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો કર્યો. ત્યારબાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઈજાઓ પહોંચી. ભારતીય જનતા પાર્ટીના દિનેશભાઈ દેસાઈ, કિશનભાઈ દેસાઈ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઈજાઓ થઈ છે. સુરતની પ્રેરણા હોસ્પિટલમાં તેઓ દાખલ છે. પરંતુ આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે, ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે, અને ત્યારબાદ આવા ત્રાગા કરીને સિમ્પથી મેળવવા માટેનો અને રાજનીતિમાં સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે.